નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 25 અને 26 એપ્રિલ 2021 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની પર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ. તો હવે આપણે 24 તારીખના રોજ થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ, જેમાં પહેલો પ્રશ્ન હતો સ્વીડન WEF ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2021માં પ્રથમ ક્રમ પર રહ્યો. 23 એપ્રિલે યુએન ઇંગ્લિશ એન્ડ સ્પેનિશ લેંગ્વેજ ડે મનાવવામાં આવ્યો. રશિયા પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની યોજના બનાવી રહ્યો છે. નાસાનો રોબોટ ઇન્જેન્યુઇટી એ મંગળ ગ્રહ પર સફળ પરીક્ષણ કર્યું. યુકે દ્વારા ડિજિટલ મુદ્રા બિટકોઇનને શોધવામાં આવી રહી છે. ત્યારબાદનો પ્રશ્ન, પંકજ ગુપ્તા કોઇન બેઝ ઇન્ડિયા સેન્ટરનું નેતૃત્વ કરશે. ગોવાઓ ફોરમ ફોર એશિયા એન્યુઅલ કોન્ફરન્સ 2021નું આયોજન ચીનમાં કરવામાં આવ્યું હતું. રેખા મેનન નેસ્કોમની પહેલી મહિલા ચેરપર્સન બની. જીસી મુર્મુને ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સમાં એક્સટર્નલ ઓડિટર નિયુક્ત કરવામાં આવ્યા. અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, 23 એપ્રિલે વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે મનાવવામાં આવ્યો. હવે 25 અને 26 એપ્રિલના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 24 એપ્રિલ, એટલે કે આન્સર ડી. ત્યારબાદ બીજો પ્રશ્ન, તાજેતરમાં ક્લાઇમેટ ચેન્જ એક્સપ્લેન ફોર વન એન્ડ ઓલ બુક કોના દ્વારા લખવામાં આવી? તો તેના જવાબમાં આવશે આકાશ રાનીસન, એટલે કે આન્સર સી. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં આઈપીએલમાં 6000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી કોણ બની? તો તેના જવાબમાં આવશે વિરાટ કોહલી, એટલે કે આન્સર બી. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં કોણ અમેરિકાની ઇન્ડિયન અમેરિકન એસોસિએટ એટર્ની જનરલ બની? તો તેના જવાબમાં આવશે વનિતા ગુપ્તા, એટલે કે આન્સર સી. હવે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. ત્યાંના પ્રેસિડેન્ટ છે જોઈ બિડન. વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં અતનુ ચક્રવર્તી કઈ બેંકના પાર્ટ ટાઈમ ચેરમેન બન્યા? તો તેના જવાબમાં આવશે એચડીએફસી બેંક, એટલે કે આન્સર એ. હવે એચડીએફસી બેંકમાં એચડીએફસી નું પૂરું નામ થાય હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન. જેની સ્થાપના ઓગસ્ટ 1994ના રોજ થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં. તેના સીઈઓ છે શશીધર જગદીશન. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન,
તાજેતરમાં નેલ્સન મંડેલા વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2021 કોને મળ્યો? તો તેના જવાબમાં આવશે રૂમાના સિન્હા સહેગલ, એટલે કે આન્સર ડી. ત્યારબાદ સાતમો પ્રશ્ન, તાજેતરમાં ભારત, ફ્રાન્સ અને કયા દેશ વચ્ચે વરુણ નૌસેના અભ્યાસ શરૂ થશે? તો તેના જવાબમાં આવશે યુએઈ, એટલે કે આન્સર બી. હવે સૌ પ્રથમ ફ્રાન્સ વિશે વાત કરીએ તો ફ્રાન્સની કેપિટલ છે પેરિસ. ત્યારબાદ ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે એમાન્યુઅલ મેક્રોન. પ્રાઇમ મિનિસ્ટર છે જીન કાસ્ટેક્સ. અને ફ્રાન્સની મુદ્રા છે યુરો. ત્યારબાદ યુએઈ ની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય યુનાઇટેડ એરબ અમીરાત્સ. તેની કેપિટલ છે અબુ ધાબી. ત્યાંના પ્રેસિડેન્ટ છે ખલીફા બિન ઝાયદ અલ નહયાન. પ્રાઇમ મિનિસ્ટર છે મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમ. અને યુએઈ ની કરન્સી છે યુએઈ દિરહામ. ત્યારબાદ નો આઠમો પ્રશ્ન, તાજેતરમાં ફાઇનાન્શિયલ ટેકનોલોજી કંપની રિવોલ્ટ ની સીઈઓ કોણ બની? તો તેના જવાબમાં આવશે પારોમા ચેટર્જી, એટલે કે આન્સર એ. હવે રિવોલ્ટ કંપની ની વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે લંડનમાં. આ કંપનીની સ્થાપના 1 જુલાઈ 2015 ના રોજ થઈ હતી. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં આઈસીસીએ યુએઈ ના ખેલાડી કાદિર અહમદ ખાન પર કેટલા વર્ષનો પ્રતિબંધ લગાવ્યો? તો તેના જવાબમાં આવશે 5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો. હવે આઈસીસી ની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, જેની સ્થાપના 15 જૂન 1909 ના રોજ થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે યુએઈ ના દુબઈ ખાતે. ત્યારબાદ તેના ચેરમેન છે ગ્રેગ બાર્કલે, ડેપ્યુટી ચેરમેન છે ઇમરાન વાજા, અને સીઈઓ છે મનુ શાવની. ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે ચીન સાથે થયેલ બેલ્ટ એન્ડ રોડ સમજોતાને રદ કર્યો? તો તેના જવાબમાં આવશે ઓસ્ટ્રેલિયા, એટલે કે આન્સર સી. હવે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો તેની કેપિટલ છે કેનેબ્રા. ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર છે સ્કોટ મોરિસન. અને ઓસ્ટ્રેલિયાની મુદ્રા છે ઓસ્ટ્રેલિયન ડોલર. આમ અહીં આપણે આજે 25 અને 26 એપ્રિલ 2021 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો
लाइक करजो अने अमारी आ यूट्यूब चेनल ने सब्सक्राइब करजो। थैंक्स फॉर वॉचिंग दिस वीडियो।